નમસ્કાર. તમામ પરમ શ્રદ્ધેય ગુરુજનો, માતાઓ અને ભગિનીઓ, જગદગુરુ શ્રી કૃષ્ણ પરમાત્માના ચરણોમાં કોટી કોટી વંદન. વય, વિચાર અને વાણીમાં વામન હું રાધા મહેતાના આપ સૌને શત શત વંદન. શબ્દોના સાગર સર્વશાસ્ત્ર સારરૂપ રત્નાકર શ્રી શ્રીમદ ભગવદ્ ગીતાજીને મારી ટૂંકી સમજણની સરવાણીથી ભીંજવવાની કોશિશ કરું તો બંને બાજુ અનંતના સીમાડા આંબવાની વાત છે. પુષ્પની મૃદુતા છે ગીતા, ખડગની ધાર છે ગીતા. કેટલો મોટો વિરોધાભાસ! ખરેખર તો ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યૈહિ શાસ્ત્ર વિસ્તરૈહિ યા સ્વયં પદ્મનાભસ્ય મુખપાદ વિનિહિ શ્રુતા. ગીતા એ સુગીતા કરવા યોગ્ય છે, તેને અંતઃકરણમાં ભાવ સમેત ધારણ કરવી જોઈએ, જે સ્વયં પદ્મનાભ ભગવાન શ્રી વિષ્ણુના મુખકમળમાંથી નિસરી છે. ગીતાજી એ પરમાત્માનો શ્વાસ છે, હૃદય છે, સ્વયં પરમાત્માની વાંગમયી મૂર્તિ છે. આમ તો તેનું દરેક વારનું વાંચન તેના અર્થઘટનનો વ્યાપ વધારે છે, છતાં પણ પુષ્પ અને ખડગ એવા પ્રતીકોના સંદર્ભમાં તેના અર્થઘટનનું સંધાન કરીએ તો મૃદુતાનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત એટલે પુષ્પ અને તીક્ષ્ણતાનો ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત એટલે ખડગ વિષય છે. પુષ્પની મૃદુતા છે ગીતા, ખડગની ધાર છે ગીતા. સ્થૂળ અર્થમાં દેખાતો કેટલો મોટો વિરોધાભાસ, છતાં પણ સૂક્ષ્મ અર્થમાં જોઈએ તો અદ્વૈતમાં પરિણમતો એ દ્વૈત ભાવ છે. ન ભૂતો ન ભવિષ્યતિ એવું અનન્ય, એક અને માત્ર એક જ એવું અનન્ય દ્વંદ્વ છે, જેમાં સમગ્ર સૃષ્ટિનું નિર્માણ, અસ્તિત્વ અને લય ત્રણે સમાયેલા છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચારે દિશામાં ફેલાયેલું અનંત અને અખંડ, અગાધ અને અમાપ, સર્વાધિકતમ સુખનું શક્તિશાળી મોજું છે. અગ્નિ, જલ, વાયુ, પૃથ્વી અને આકાશ એ પંચમહાભૂતના પાંચે તત્વોનો આવિર્ભાવ અને અનુભૂતિ છે. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને ઈર્ષ્યા એ ષટ્રિપુના નાશનું અમોઘ બળ છે. સંસારરૂપી સપ્ત સિંધુની પેલે પાર સારે ગમ પધની સાત સુરોમાં રેલાતું અનુપમ સંગીત છે. અણીમાં, મહિમા, લઘીમાં, ગરિમા, ઈશિત્વ, વશિત્વ, પ્રાકામ્ય અને પ્રાપ્તિ એ અષ્ટ મહાસિદ્ધિના અમૃત સંચયનું દ્વાર છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, વંદન, પાદ સેવન, દાસ્ય ભાવ, સખ્ય ભાવ અને આત્મનિવેદન એ નવે નવધા ભક્તિના માર્ગે વિશ્વનો અનન્ય અદ્વૈતવાદ સમજાવી અંતે મુક્તિરૂપી શૂન્યતા અર્થાત પરમ પૂર્ણતામાં પરિણમતા નિરાકારનું એક વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભગવદ્ ગીતાજી. ગીતાજી એ માનવ જીવનમાં બિલકુલ માતૃવાત્સલ્ય સમાન છે, અને માટે જ તે મૃદુતા અને તીક્ષ્ણતા બંનેની પરાકાષ્ઠા છે. તે પોતાના અર્થ સ્વરૂપે હંમેશા આપણી સાથે જ રહે છે, આપણને પ્રેમ કરે છે, કર્મ માટે તાકાત અને સાંત્વના બંને આપે છે, પોતે અનાગ્રહી છે, આપણને સમદ્રષ્ટા રાખે છે, સર્વનો સ્વીકાર કરે છે, જ્યાં છીએ ત્યાંથી આગળ લઈ જાય છે અને પોતાને શરણે આવેલા તમામના હિત માટે સદાય ચિંતિત રહે છે.
એક પુષ્પની જેમ પ્રેમ, શાંતિ, સ્નેહ અને તાજગીનું પ્રતીક છે શ્રી ગીતા. એક કુસુમની જેમ આદર ભાવ, પવિત્રતા અને મિલનનું પ્રતીક છે શ્રી ગીતા. અને એક પ્રસૂનની જેમ ભક્તિ, સરળતા અને ઉત્કૃષ્ટ સર્જનાત્મકતાનું પ્રતીક છે શ્રી ગીતા. તે અહંકારનો નાશ કરી વિનમ્રતા શીખવે છે, કૃતજ્ઞતાને જાગૃત કરે છે, નિષ્કામ પ્રેમને જાગૃત કરે છે, અભય દાન પ્રદાન કરે છે, કર્મ પ્રત્યે અનાસક્ત રહેવાનું શીખવે છે, સંયમ શીખવે છે, સંશયને ખત્મ કરે છે અને આપણને શીખવે છે કે કર્યા વગર કશું જ મળતું નથી અને કરેલું કશું જ અફળ જતું નથી. એક ખડગની જેમ દ્રઢતા, તેજસ્વીતા, ક્રાંતિ, રક્ષણ, પરાક્રમ અને વિજયનું પ્રતીક છે શ્રી ગીતા. અભય, આત્મવિશ્વાસ, આવાહન અને અનુશાસનનું પ્રતીક છે શ્રી ગીતા. અને શૌર્ય, સત્તા, સામર્થ્ય, શાસન, સ્થૈર્ય અને શક્તિનું પ્રતીક છે શ્રી ગીતા. વડીલો સ્વયં સહજાનંદ સ્વામી, શ્રી ગુણાતીતાનંદ સ્વામી, શ્રી શાસ્ત્રીજી મહારાજ કે પછી શ્રી જોગી મહારાજ જેવા આજના આપણા યુગના નરરત્નો અને આવા બીજા પણ જે કોઈ શ્રીમદ ભગવદ્ ગીતાજીના પ્રેમમાં પડ્યા તે પરમાત્માની પેલે પાર નીકળ્યા. માનવ જીવનમાં મૃદુતા એટલે કૃતજ્ઞતા અને તીક્ષ્ણતા એટલે વિનમ્રતા અને આ બંનેનું એક માની જેમ સાચું દર્શન કરાવે છે શ્રી ગીતા. અને માટે જ સંપૂર્ણ નિરપેક્ષ અને સનાતન પરમ સત્યની જન્મદાત્રી છે શ્રી ગીતા, જેનું જ્ઞાનમય કોષ પાંડુ લિપિ છે, આયખું અનુષ્ટુપ છંદ છે, જેની આભાદેવી ભાષા સંસ્કૃત છે અને જેના અલંકારો અને આભૂષણો વ્યાકરણના તમામ નિયમો અને પ્રયોગો છે અને જેનો આત્મા સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા છે, એવા મૃદુતા અને તીક્ષ્ણતાના અનન્ય સમન્વય સમાન શ્રીમદ ભગવદ્ ગીતાજીને ન માત્ર કોટી કોટી વંદન, કોટી કોટી જન્મ સુધી વંદન. અસ્તુ.